નમસ્કાર આઈવેન 24 ન્યૂઝ માં હું સાગર ટુમર આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। રસ્તાના કામોની ગુણવત્તા સામે ધારાસભ્યના આક્રોશ સાથે ધરણા। માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળીના ગંજો ખડકાયા। ભવનાથમાં સંસ્કૃત સેમિનાર યોજાયો। હવે જોઈએ સમાચારો વિગતવાર। આસોપાલો આર્કે લક્ઝરીસ એલિવેશન અને મેઇન રોડ એન્ટ્રી। લેટ્રિન અને બાથરૂમની સુવિધા સાથેનું કોમ્પ્લેક્સ। જૂનાગઢ હાઈવે ટચ જીઆઈડીસી અને માર્કેટિંગ યાર્ડની તદ્દન નજીક। નાના રોકાણકારો તથા ધંધાર્થીઓ માટે સુવર્ણ તક ફક્ત 5 માં પોતાની ઓફિસ। આસોપાલો આર્કિટ બુકિંગ સંપર્ક નિખિલ મેઠિયા 90 33 76 7 23, મુકેશ મેઠિયા 98 7 97 53 04, ભૂપત શેઠિયા લક્ષ્મી પેટ્રોલ પંપ સામે રાજકોટ જૂનાગઢ હાઈવે સાબરપુર જૂનાગઢ। સંસ્કૃત વિષય ઉપર યોજાયેલા કાર્યક્રમ અને સંસ્કૃત ભાષામાં લોકોની રુચિ રહે તે અંતર્ગત ભવનાથ સ્થિત ભારતીય આશ્રમ ખાતે એક સંસ્કૃત સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું। આ સેમિનાર ગુજરાતમાં રાજ્યના શિક્ષણ મંત્રી માનનીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગિરનાર ક્ષેત્રના અગ્રગણ્ય સાધુ સંતો પૂજ્ય ભારતી બાપુ, પૂજ્ય ઇન્દ્ર ભારતી, ઋષિ ભારતી તેમજ સાહિત્યકાર ભીખુદનભાઈ ગઢવી વગેરે હાજરી આપેલ હતી। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કપાસ મગફળીની આવક વધી જતા માર્કેટિંગ યાર્ડ ભરચક સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। કપાસના ભાવમાં થયેલ ઘટાડો અને મગફળીના ભાવ બાંધણાથી
ખેડૂતો પોતાની જણસ વેચવા ખેડૂતો તૈયાર ન હોવાનું માર્કેટિંગ યાર્ડમાં મોટા ભાગની જણસો વેચાણને અભાવે સ્ટોકની હાલતમાં જોવા મળી રહી છે। મારું નામ અશોક કોરડિયા, અહીંયા પેઢી ધરાવું છું વાસુદેવ ટ્રેડિંગ કંપની તરફથી। આ સાલ ખેડૂતને ઉત્પાદન તો મમલક થયું પણ ભાવ નથી, અને અત્યારે મજૂરીના ભાવ 115 થી 120 રૂપિયા હાલે છે। ખેડૂતને ભાવ એક મણના 20 કિલાના અત્યારે અહીંયા 900 થી 910-15 રૂપિયા જ આવે છે, તો ખેડૂતને આ સાલ નુકસાની જાય છે। અને કપાસની આવક પુષ્કળ છે, અહીંયા જૂનાગઢ પર ડે 1500 ભારીની આવક છે અને 40 થી 50 પાલ આવે છે। તે સરકાર આમાં કાંઈ પણ જો સારું કરે એવી ખેડૂત તરફથી હું માગણી કરું છું। અને મગફળીમાં, મગફળીની આવક અહીંયા જૂનાગઢ યાર્ડમાં 5000 ગુણીની આસપાસની છે, અને ભાવ અત્યારે હાલે છે કે 600 થી લગાડીને 700 સુધીના, એટલે 13000 થી 14000 સરકાર ખરીદી કરે છે 16000માં, તે અહીંયા આવતી નથી અને એના ભાવ લીએ છે ડાયરેક્ટ મિલ જી કે મિલવાળા પાસેથી જ ખરીદી કરે છે, ખેડૂત પાસેથી ખરીદી કરતા નથી, એમાંય લોલમ પોલમ હાલે છે ડાયરેક્ટ કરે શું વાંધો। અને ડાયરેક્ટ જો યાર્ડની અંદર આવે મગફળીની ખરીદી કરવા તો ખેડૂતને ભાવ મળે અને અહીંથી નિકાલ હોત થાય માંડવીનો। હા, અને આવક કેટલી છે? આવક અત્યારે 5000 ગુણીની પર ડે અહીંયા આવક છે। ગયા વર્ષ કરતા ભાવ 2-4000 નો ફરક છે। ગયા વર્ષે 20000 થી 25000 ના ભાવ ખેડૂતને આવતા હતા, આ વર્ષે 15000 ની આસપાસ ના ભાવ મળે છે। ફોટા બોટા લઈ જાઓ, આ બધી મગફળી પડી જો કપાસ ની રિક્ષા આવે, લ્યો 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 રિક્ષા લ્યો, કપાની રિક્ષા લ્યો તમે। રવિનભાઈ ખડેસિયા, જુનાગઢ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી। આજરોજ જુનાગઢ યાર્ડની અંદર જે અલગ અલગ પ્રકારની જણસીઓની આવક છે, ફેસલના પ્રમાણમાં ખૂબ જ વધારે આવક, 2-3 ગણી આવક થાય છે। કપાસ, મગફળી અને અન્ય જણસીઓમાં ભરપૂર આવક છે। એમાં કપાસમાં ગઈસાલ કરતાં 100-150 રૂપિયા જેટલા ભાવ વધારે છે, મગફળીનો ભાવ સરેરાશ જો હોવો જોઈએ એના કરતાં 200-300 રૂપિયા નીચો છે। મગફળીની ખરીદી માટે નાફેડવાળા ખરીદી કરવાના હતા, પણ અહીંયા જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હજી એક પણ ગુણીની ખરીદી કરેલ નથી, અને ફક્ત નાફેડવાળા પોતાના ગોડાઉન ઉપરથી ખરીદી કરે છે, જે ખેડૂતો માટે ખૂબ જ અસહકાર ભરેલું વર્ણન નાખે છે। ખરેખર એને જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદરથી જ ખરીદી કરવી જોઈએ, જેથી દરેક ખેડૂતોને લાભ મળે। અહીંયા અત્યારે જે ખરીદી કરવામાં આવે છે ફક્ત અમુક અગ્રતાના ધોરણે જે ખરીદીમાં પસંદગી કરવામાં આવે છે ખેડૂતોની, જે ખરેખર એ અન્ય કરતા છે। બીજું કે જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂતો માલ લઈ આવે છે એને ઘણી બધી સગવડતાઓ આપવામાં આવે છે, કે ખાસ કરીને જે અહીંયા પાડીના રાત્રે ખેડૂતો આવે છે એને એના માટે એસી યુક્ત ગેસ્ટ હાઉસની સુવિધા આપવામાં આવેલ છે, અને બીજું
કે જે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના જૂનાગઢ તાલુકાની અંદર જેટલા ખેડૂતો છે, અંદાજે 45,000 ખેતેદાર ખેડૂતો, એના ઉપર દરેક ખેડૂત ખેતેદારને 1,00,000 રૂપિયાનો વીમા કવચ અકસ્માત યોજનામાં આપવામાં આવેલો છે, જેથી ઘણા બધા માણસોને લાભ મળેલ છે અને ખૂબ જ આશીર્વાદરૂપ થયેલ છે. બીજું સીસી કેમેરાની પણ વ્યવસ્થા ગોઠવેલ છે, જેથી એક પણ ચોરીનો બનાવ બનતો નથી અને દરેક ખેડૂતોને આનો ખૂબ જ લાભ મળેલ છે. બીજું દરેક વેપારીઓને અને મજૂરોને ખૂબ જ સંતોષકારક બધી સગવડતાઓ આપવામાં આવેલી છે. જૂનાગઢના ધારાસભ્ય અને મહાનગરના વિપક્ષી નેતા મહેન્દ્રભાઈ મશરુ જૂનાગઢના ચાલતા રસ્તાના કામો અને તેમાં થતી ગેરરીતિ તેમજ નબળા કામો કરનાર કોન્ટ્રાક્ટરોના બિલ ચૂકવી દેવાની શાસક પક્ષની બેધારી નીતિ સામે કોર્પોરેશનના ગેટ પર ધરણા પર બેસી જતા શહેરના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામેલ છે. નિર્મૂળ થાય, પ્રજા નિર્ભય બને અને સલામતી પ્રજાને પક્ષમાં આવે એ માટે પોલીસ તંત્ર જાગૃત થાય, એટલા માટે દરરોજ 2 કલાક ડીએસપી કચેરી સામે સત્યાગ્રહ અને અમારા ઉપવાસ અને ધરણા કરવામાં આવશે અને આ રીતે પોલીસ તંત્રનું ધ્યાન દોરી એનામાં એક સારી બાબતનો સંચાર થાય, એમની ફરજ પરિસ્થિતિનો સંચાર થાય, પરિસ્થિતિ એમાં સારી ઊભી થાય એ માટેના અમે પ્રયત્નો કરવાના છીએ અને એમને પણ થાય કે અમારી જે જવાબદારી છે ફરજની, તો એ ફરજની જવાબદારીને એમને ખ્યાલ આવે, તો એ માટે આ આંદોલન ધરણા કે સત્યાગ્રહ અમારા થવાનો છે અને 10 તારીખથી આની શરૂઆત થવાની. જૂનાગઢ જિલ્લાના મેંદરડા શહેરમાં ચાલી રહેલ કરોડો રૂપિયાના ખર્ચે ચાલતી ભૂગર્ભ ગટર યોજનામાં લોટ પાણી અને લાકડા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. સમય મર્યાદા કરતા પણ વધુ સમય વીતતા અહીંના રહેવાસીઓને હાલવા ચાલવામાં ભારે મુશ્કેલીઓ પડે છે. ખોદકામની આજુબાજુમાં સાઇનબોર્ડ પણ ન મુકાતા થોડા મહિના પહેલા એક માણસનું મોત પણ નિર્જર હોય તંત્ર દ્વારા કાર્યવાહી થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. આવ્યા
હાલવામાં માણસો ને વાહન માં ઇમરજન્સી કઈ હોય તો નડે બધાને પડે ને લાયક માણસો હાલે એવું નથી ને આમાં નહીં નહીં માણસો હાલે કેવું નથી માણસો દુકાન માં થઈને હાલે કેટલા મે વખત આ થઈ જાય ગઢ ત્રીજી વખત ગટર ના હિસાબે આનો નિયમ કોઈને ખબર નથી નિયમ માં તો શું છે પછી હવે થોડીક આપણે આગવડતા ભોગવી લઈ પણ આનો કઈક ઉપાય તો હોવો જોઈએ ને કેટલા ટાઈમે પૂરું કરવું ટાઈમમાં તો કઈક એમ અને માણસો એ આલી હકતા નથી એના બદલે માલે રસ્તામાં પડ્યો છે હા બરાબર ને એટલે પ્રજા તો તકલીફ ભોગવે જ છે સુવિધા માટે આપણે સમજીએ છીએ થોડીક આગવડ પણ એનો કઈક ઉપાય તો હોવો જોઈએ ને કાયમ માટે ટાઈમ લિમિટ એવું કાયમ માટે અને ટાઈમ લિમિટ હોવો જોઈએ ગટર બનવા જોઈએ કઈક ઓકે ઓકે સર થઈ જાય એ અપેક્ષા રાખી આપને શું તકલીફ થયા હવે અહીંયા અમારે અવરજવર એક તો અત્યારે હાવ બંધ થઈ ગઈ છે બરાબર એટલે થોડુંક આમ આવી રીતે એડજસ્ટમેન્ટ હોય અને આવો થોડોક રસ્તા ને કઈક સગવડ રાખેલી માણસો ની અવરજવર થઈ છે માલ ઉપાડતા નથી પાંચ દિક દસ દી હમણાં પડ્યો રહ્યા એટલે રસ્તા બંધ થઈ જો ફટાફટ કામ પતી જાય તો થોડીક સારી વાત છે અને બાકી તો અહીંયા જો આ રસ્તો એટલે આ જો વ્યવસ્થિત રસ્તો થઈ જાય તો ક્યાં પ્રશ્ન છે પણ એક સાઈડ ખુલ્લી રાખવી જોઈએ જેથી કરીને અવરો જવરો થઈ શકે બધાને કરે બોલે કઈ વાંધો કઈ વાંધો એ આ બાજુ ગયો હલો આ સાહેબ ક્યાં ગયો તો ભલે આમ નિશાળે ગયો હા આ રસ્તો હાલવામાં શું થાય બેટા હલાય છે થોડી થોડી ડર લાગે જુનાગઢની કડિયાવાડ વિસ્તારમાં આવે વેલકમ પ્રાઇમરી સ્કૂલમાં સાતમા ધોરણમાં ભણતા 13 વર્ષના વિદ્યાર્થી શ્રીકાંત કમલેશભાઈ ચુડાસમાને અન્ય વિદ્યાર્થીની ખોટી કણરકત બાબતે સ્કૂલના ટીચર પૂર્ણિમા મેડમને ફરિયાદ કરતા સામેના વિદ્યાર્થીને ઠપકો આપવાને બદલે પૂર્ણિમા મેડમે શ્રીકાંતને લંબાડી નાખતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવો પડેલ છે મારું નામ ચુડાસર શ્રીકાંત છે હું કમલેશ મારા પપ્પાનું નામ કમલેશભાઈ હું કડિયાવાડમાં રહું છું હું વેલકમ પ્રાઇમરી સ્કૂલમાં સાતમું ધોરણ ભણું છું એક છોકરાએ મને હેરાન કરતો હતો એટલે મેં એનું નામ કીધું હતું એ ખોટું નામ મારું કીધું કે તું ગારું બોલે છે એટલે મેડમે માર્યું શું મેડમનું નામ છે પૂર્ણિમા મેડમ દર વખતે એમ કરે છે કે દર વખતે એમ કરે છે ક્યાં માર્યું તને ગાલમાં શું માર્યું ચાપોટ માર્યું ને એટલે ભરો ઉઠી ગઈ હતી ગુજરાત સરકાર દ્વારા મહિલાઓના રક્ષણ અને મહિલાઓની થતી જાસૂસી પ્રકરણમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી આવેદન પત્ર આપવાના ભાગરૂપે જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપી જાસૂસી પ્રકરણમાં મોદીની ધરપકડ કરવી તેવી માંગણી કરવામાં આવેલ હતી આ પ્રસંગે ડોક્ટર બાલુભાઈ કોરાટ શાંતિભાઈ પાઘડા હિરજીભાઈ માથુકિયા અને જેડી ખાઉડુ સહિતના કોંગી આગેવાનો હાજર રહ્યા હતા આજે પ્રદેશ કોંગ્રેસ ના આદેશ અનુસાર મેંદરડા તાલુકા કોંગ્રેસ નો આવેદન પત્ર શ્રી માનનીય શ્રી મામલતદાર મેંદરડાને આપવા માટે આગેવાનો કારોબારીના સભ્યો એકત્રિત થયેલા જે ગુજરાત રાજ્યની અંદર અત્યારે જાસૂસીનું મહિલા વિરોધમાં જે સિંડિકેટ ચાલે છે તે કારણને અનુલક્ષીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપીએ છીએ
અને મહિલાઓમાં ગુજરાતની મહિલાઓમાં અને દેશની મહિલાઓમાં મોટો રોષ ઉભો થયો છે. કોઈની અંગત બાબતમાં જાસૂસી કરાવી તે સરકારશ્રી જો કરાવતા હોય તો આ યોગ્ય નથી. પછી જે આસારામ વિશે અનેક કેન્ડલો ઊભા થયા છે, એના પુત્ર વિશે અનેક કેન્ડલો ઊભા થયા છે, એની મેંદરા તાલુકા કોંગ્રેસ સતત શબ્દોમાં વિરોધ કરે છે અને એને આકરા આકરે સજા થવી જોઈએ. દેશ ગુજરાતની અંદર અત્યારે જે ગરીબ માણસોને સહન કરવાનું હોય છે, ખેડૂતોને જે સહન કરવામાં આવે છે, જે અત્યારે ભાવ વધારો ભાવ તળિયે ખેડૂતોના જતા રહ્યા છે. મગફળીના ભાવ એક સમયે 25,000 હતા, અત્યારે 15,000 છે, એનો પણ મેંદરા તાલુકો કોંગ્રેસ વિરોધ કરે છે. ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે, ગરીબ માણસોના કોઈ કામ કૂપન દેવા, જૂનું કરવું તો કામ ઓફિસરો કરતા નથી, આજે રહેતા નથી, નવી નિમણૂંકો થતી નથી. શિક્ષણની અંદર અનેક પ્રકારનો ભ્રષ્ટાચાર ચાલે છે, તાલુકાની અંદર ચાલે છે, જિલ્લાની અંદર ચાલે છે, રાજ્યની અંદર ચાલે છે. ઓછો પગાર વધુ કામ આવું બધું શોષણ ચાલે છે, તો એ દૂર થવું જોઈએ. એમ એનો એ મેંદરા તાલુકા કોંગ્રેસ એનો વિરોધ કરે છે. સાથે બધા આગેવાનો કાર્યકરો મળી અને અમારી વાત સરકારશ્રીને મૂકી છે. સરકારશ્રી આ બાબતમાં ધ્યાન આવે, સત્તાના મદમાં રહી અને સત્તાનો દુરુપયોગ ન કરે એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. કોઈની અંગત બાબતમાં જાસૂસી ન કરાવે એવી અમે બંધારણનું જે રક્ષણ આપવામાં આવ્યું છે નાગરિકોને, એ નાગરિકોને રક્ષણ પૂરું પાડે એટલું કહી છે. આવેદનપત્ર અમે આપી છીએ, એના અધિકારીઓ જો મોકલે આવેદનપત્ર સરકારશ્રીને પહોંચાડે તો અમુક એને અનુકૂળ હોય એના જવાબો આપે છે અને અમુકના નથી આપતા, અને એ જવાબે અમને મળવો જોઈએ. જે તે ખાતાઓને મોકલી આપે, ગૃહ ખાતાને મોકલી અને અમારી વાત એને કાને લે. અમારા મેંદરા તાલુકા કોંગ્રેસ દ્વારા અમે આવેદનના રૂપમાં સરકારશ્રીને આ અવાજ પહોંચાડવા માટે આવેદનપત્ર લેવા માટે આજની તારીખે મામલતદાર શ્રી મેંદરાને આવેદનપત્ર આપીએ છીએ. આવેદન એવા પ્રકારનું છે કે અમારા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડૉક્ટર બાલુભાઈ કોરાટવે જે શબ્દો ઉચ્ચારીને આવેદનપત્ર આપવા માટેની તારીખ નક્કી કરેલ છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની જે નીતિરીતિ છે એ નીતિરીતિના વિરુદ્ધમાં મહિલાઓના નામે અનેક વખત રજૂઆત કરે કે હું મહિલાઓ માટે ઘણી બધી સુરક્ષા પૂરી પાડું છું. ખુદ પોતે મુખ્યમંત્રી મહિલાઓની છેડછાડમાં સામેલ છે, જે ઓન પેપર આજે મીડિયાના માધ્યમથી અને ફેસબુકના માધ્યમથી આજે લોકો નિહાળી રહ્યા છે. આવા મુખ્યમંત્રીના કર્તૃત્વને લઈને આજે ગુજરાતની મહિલાઓ અને જનતાઓ ત્રાહી આમ છે. આ વિશે ત્યારે મેંદરા તાલુકા કોંગ્રેસ દ્વારા એક મોટી સંખ્યામાં મેંદરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી અલભાઈ કોરાટની આગેવાની નીચે આવેદનપત્ર દેવા જઈ રહ્યા છે, અને આવા કર્તૃત્વ મુખ્યમંત્રી જો ખુદ મુખ્યમંત્રી આવા કર્તૃત્વમાં સામેલ હોય તો આજે મહિલાઓની કોઈ પણ સુરક્ષા વ્યવસ્થા આ ગુજરાતમાં નથી એવું સાબિત થાય છે. સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈના મેનેજિંગ ટ્રસ્ટી જયંતિભાઈ શાહના આર્થિક સહયોગ તેમજ જિલ્લા પંચાયત જૂનાગઢના સ્વભંડોળથી શ્રી માળિયા હાટીના પાંજરાપોળ દ્વારા વેરડી પાંજરાપોળ કોરાડાના પાટિયા પાસે તમામ પશુઓ માટેનું વિનામૂલ્ય પશુ નિદાન કેમ્પ યોજવામાં આવેલ હતો, જેમાં પશુ રોગ નિદાન દવા સારવાર તેમજ જરૂરિયાતમંદ પશુઓનું ઓપરેશન કરી સારવાર આપવામાં આવેલ હતી. Get to it.
क्या नाश्ते से सुनिधि चैरिटी फाउंडेशन मुंबई हस्ते जयंतीभाई ना सान आर्थिक सहयोग थी तेमज जूनागढ़ जिला पंचायत पशुपालन शाखा ना सौ भंडोर थी माड़ियाटी ना पांजरापोर द्वारा आज हूँ भूलते ना 50मो विनामूल्य पशु रोग निदान दवा सारवार ऑपरेशन कैम्प है। आ कैम्प में अत्यारे तमे जोई सको कि असंख्य पशु आश्रय लई जाए छे अने जेनी जन्मभूमि नथी जेनी कर्मभूमि नथी एवा जयंतीभाई शाहना आर्थिक सहयोग थी दरेक कैम्प योजाय छे અને જીવદયાનું શ્રેષ્ઠ કાર્ય થાય છે એટલે મોટો યશ એમને ફાળે જાય છે। ઉપરાંત જે પશુપાલન શાખાના ડોક્ટરોની પણ ખૂબ સારી સેવા છે અને માધ્યમ માનની શ્રી રમેશભાઈ શેઠના સહકારથી આ બધું પ્રાપ્ત થઈ રહ્યું છે માટે આ તમામ સંસ્થાઓનો ખરા હૃદયપૂર્વક આભાર માનું છું અને કેમ્પની સફળતાને શુભેચ્છા પાઠવું છું। સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર। રસ્તાના કામોની ગુણવત્તા સામે ધારાસભ્યના આક્રોશ સાથે ધરણા। માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળીના ગંજો ખડકાયા। ભવનાથમાં સંસ્કૃત સેમિનાર યોજાયો। તો આ હતા આજના સમાચારો। આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર, શુભ રાત્રિ, ગુડ નાઇટ।